ધોરાજીમાં જે કોર્ટ આવેલ છે એ ત્રણ તાલુકા વચ્ચેની એક કોર્ટ છે. અહીંયા સેશન્સ કોર્ટ, સિનિયર ડિવિઝન કોર્ટ, આ કોર્ટ આવેલ છે. ધોરાજી ઉપલેટા અને જામકુનોડા વચ્ચે એક જ કોર્ટ છે અને કોર્ટ પાસેનો જે રસ્તો છે એકદમ ખરાબ હાલતમાં છે. વ્યવસ્થિત વાહનો ચાલી શકતા નથી. સાઈડના જે ખાડા છે એમાં પણ વ્યવસ્થિત માટી પુરાણ નથી. માટી પુરાઈ જાય તો વ્યવસ્થિત રોડ થઈ જાય. અને બાજુમાં જ જૂનાગઢ રોડ આવેલ છે, ત્યાં ઔદ્યોગિક એરિયો છે, ત્યાં પણ વાહનોને ટ્રાફિક હોય છે. અહીંયા પણ વકીલોને તકલીફ પડે છે, પક્ષકારોને તકલીફ પડે છે, પોલીસને તકલીફ પડે છે. આ બધા પ્રોબ્લેમ છે, તો તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી આ રોડ વ્યવસ્થિત થાય એવી અમારી માંગણી છે. ધોરાજી એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબની કોર્ટ છે, ધોરાજી પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ સાહેબની પણ કોર્ટ છે અને ધોરાજી ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની પણ કોર્ટ છે. એટલે અહીંયા ધોરાજી તાલુકા, જામકંડોરણા તાલુકા અને ઉપલેટા તાલુકાના ઘણા બધા પક્ષકારો ન્યાય માટે આવતા હોય છે. જે મેઇન રોડ છે કોર્ટ પાસેનો, કોર્ટ એમાં જ ખાડાઓ પડેલા છે. ભૂગર્ભ ગટરની જે ટાંકીઓ ખોલી હોય તેના બરાબર પાછું પેચઅપ કરવામાં નથી આવ્યું. એટલે નગરપાલિકા તરફથી અથવા તો યોગ્ય સત્તાધીશો તરફથી આ રસ્તાનું યોગ્ય સમારકામ થાય તે ખૂબ જ જરૂરી છે. રોડની બાજુમાં એટલે કે કોર્ટની બાજુમાં જ નવો રોડ, કદાચ આઝાદી પછી પહેલી વખત બન્યો રોડ બન્યો, અને 15 થી 20 દિવસમાં જ ત્યાં બીઆરસી ભુવન છે, પશુ દવાખાનું છે, આ બધી સરકારી ઓફિસો આવેલી છે, આ ખોદકામ કરી અને મોટો ખાડો કર્યો છે. એટલે રસ્તા કરતાં પહેલાં સરકારના તમામ વિભાગોનું સંકલન કરીને રોડ રસ્તા બને તો પ્રજાના પૈસાનું પાણી ન થાય.